પાંચ દેવી મંદિરનો નવમો પાઠોત્સવની ઉજવણી કરાઈ, સાથે જ મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોરોનાનો ત્રીજા વેવમાં લોકો સંક્રમિત ન થાય તથા લોકોનું રક્ષણ થાય તે માટે નવચંડી યજ્ઞ યોજાયો હતો. દરેક સમસ્યાઓમાં આહિર સમાજ લોકોની વારે આવતો હોય છે. લોકોની તકલીફમાં લોકોની સાથે રહીને સમાજ સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેતા હોય છે. એ પછી કોરોના હોય કે પછી વાવાઝોડું, કોઈ પણ સમસ્યા હોય, આહિર સમાજ તેનો સાથે ઊભો રહેતો હોય છે. અને આહિર સમાજ દ્વારા ભગવાન માતાજીને પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે તવરા પાંચ દેવી મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. સમગ્ર દેશ અને ગુજરાત અને તેમાંય ભરૂચમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જેને ધ્યાનમાં લઈને તવરા પાંચ દેવી મંદિરે મંદિરના નવમો પાટોત્સવ નિમિત્તે મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં હાલ કોરોનાએ પહેલા અને બીજા તબક્કામાં મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કર્યા હતા અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે કોરોનાનો ત્રીજો વેવનો પ્રારંભ થનાર હોય અને આ તબક્કામાં મોટી સંખ્યામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત ન થાય અને કોરોનાના ત્રીજા વેવને ધ્યાનમાં લઈને આહિર સમાજ દ્વારા તવરા પાંચ દેવી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞના માધ્યમથી માતાજીને પ્રાર્થના પૂજા અર્ચના કરીને માતાજીને પસંદ કરી આ કોરોનાથી લોકો સંક્રમિત ન થાય, લોકો કોરોના મુક્ત રહે, લોકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે આવા આશ્રયથી આહિર સમાજ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો હતો. લોકો કોરોના સંક્રમિત ન થાય અને ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના લોકો તંદુરસ્ત રહે, સલામત રહે, તેઓના ધંધા રોજગારના ફરીથી ધમધમતા થાય આવા આશયથી નવચંડી યજ્ઞ યોજાયો હતો. જે નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે 9 કલાકે પ્રારંભ થયો હતો અને સાંજે 4 કલાકે શ્રીફળ હવન યોજાયું હતું, જેમાં સમાજના લોકોએ માતાજીના દર્શન કરી પૂજન કરી આ કોરોના મહામારીમાંથી વહેલી તકે સમગ્ર દેશ ગુજરાત તથા ભરૂચ અને ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત રહે તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. અને સાથે જ યજ્ઞના અંતે આહિર સમાજના આગેવાનોએ તમામ લોકોને નમ્ર વિનંતી કરવામાં આવેલ હતી કે જે લોકોએ રસી ન લીધી હોય તે લોકોએ રસી લઈ લેવી, જેથી ત્રીજા તબક્કામાં કોઈ પણ સંક્રમિત ન થાય, સમગ્ર ભારત દેશ કોરોના મુક્ત થાય તેવી વિનંતીઓ પણ સમાજ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. કેતન રાણાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભરૂચ.